પૂજ્યપાદ ગુરુજીને વિનંતી કરીશ, રાજા ધીરાજ મહારાજ પધાર્યા છે તો એકવાર આપના વરદ હસ્તે જોરદાર તોપના ધડાકા અને ભડાકા થવા જોઈએ, એ જ ખરેખર વાલાજીનું શુભ સ્વાગત છે. તો જીવરાજભાઈ પણ સાથે જશે, પૂજ્યપાદ ગુરુજીની સાથે રહેશે અને વાલા ગુરુજી અહીંયાથી એવા ભડાકા કરશે કે અષ્ટ આવરણ ભેદીને અક્ષરધામનો દરવાજો ખુલ્લો થાય. એ જોજો હો જોજો હો, તમે તાળીઓની તૈયારી રાખજો. વાહ 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 ભાઈ વાહ. હવે આપણો માંગલ્ય વિધિ આગળ વધી રહ્યો છે. દીપ પ્રાગટ્યથી ફરી એકવાર પૂજ્યપાદ ગુરુજી યજમાન શ્રી અને મુનિ બાપા દીપ પ્રાગટ્ય માટે પધારશે. બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજ ની જય. હરે કૃષ્ણ મહારાજ ની જય. ઘનશ્યામ મહારાજ ની જય. ત્યારે રાજ કહે રાજી છઈએ, માગો માન માન્યું અમે દઈએ. ત્યારે બોલ્યા જન જોડી હાથ, તમ પ
પાસે માગીએ નાથ, એ મરામ્યા રંગ ભર હોળી, હરી સાથે હરી જન ટોળી, એ મરામ્યા રંગ ભર હોળી, હરી સાથે હરી જન ટોળી. સજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. આજે વિક્રમ સંવત 2066 ની આ દીપાવલી પર્વના દિવસો આજથી શરૂ થયા અને આપણી 19મી શિબિરનો શુભારંભ થયો. બહુ જ સરસ, અદ્ભુત, ધમાકેદાર શિબિરનો શુભારંભ આપણે નિહાળ્યો. એ માણકીના માણીગરની એ માધુરી મૂર્તિ આપણા ચિત્તમાં ચોંટી. બહુ જ સરસ. આજના શુભ દિવસે, ધનતેરસ જેવા પવિત્ર પર્વે આપણી 19મી શ્રી સ્વામિનારાયણ સત્સંગ શિબિર તીર્થધામ કુંડળમાં શુભારંભ પામી રહી છે. હવે પૂજ્યપાદ ગુરુજીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીશ કે અમ સૌ કોઈને અનુષ્ઠાનમાં ડૂબાડશો અને સવારના સેશનનો શુભારંભ કરશો. પૂજ્યપાદ ગુરુજી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી રાધારમણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. આનંદ મારે અંગો અંગમાં મળતા તમને મોહનરા, ધન્ય ભાગ્ય હરી છે અમારા, અમને રાખ્યા મૂર્તિમાં. વાલા ભક્તો, તીર્થધામ કુંડળ ને આંગણે આજે વિક્રમ સંવંત 66ના આસોવદ 12ના શુભ દિવસે આ 19મી શ્રી સ્વામિનારાયણ સત્સંગ શિબિરનો પ્રારંભ થયો. સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણને આપણા અંતરાત્મામાં અખંડ અનુભવવા આપણે આ શિબિરમાં જે થાય તે દાખલો કરીએ છીએ. સમગ્ર શિબિરના યજમાન પદની સેવા પટેલ જીવરાજભાઈ ધનજીભાઈ વસાણી અને એમનો પરિવાર એમણે લીધી છે. ભગવાન સ્વામિનારાયણની એમના ઉપર બહુ મોટી કૃપા, સંતોની પણ ખૂબ કૃપા, તેથી એમને આવો રૂડો સંકલ્પ થયો અને આ જે કાંઈ માહોલ સર્જાણો છે, જે કોઈ ભક્તો આવીને ભગવાનનું સ્વરૂપ સમજશે, ધર્મ નિયમ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય શીખશે અને પરમાત્માના સ્વરૂપની આરાધના કરશે, એકાદો આત્માએ ભગવાનને વિશે થોડો ઘણો હેત ભાવ વધારશે, એ તમામ યશ અને પુણ્ય રાજીપો જીવરાજભાઈ વસાણી પરિવારને પ્રાપ્ત થશે. વાલા ભક્તો, ભગવાનની અને સંતોની અને તમામ હરિભક્તોની બહુ કૃપા હોય ત્યારે જીવનમાં આવો મોટો લાભ લઈ શકાય છે. આપણે બીજું ત્રીજું કાર્ય તો કરીએ,
પરંતુ ભગવાનમાં જોડાવાનું કાર્ય સૌથી શ્રેષ્ઠ કાર્ય છે અને સૌથી કઠણ કાર્ય છે. એમાં આપણાથી થાય એટલું તન મન ધનથી આપણે જો જોડાઈએ તો ભગવાન સ્વામિનારાયણ અતિ અતિ રાજી થાય. આ મહારાજને રાજી કર્યાની ઉત્તમ સેવા છે. વાલા ભક્તો, આ 19મી શિબિર આજથી આપણે પ્રારંભ કરીએ છીએ. સર્વે સંતોને, પાર્ષદોને, સાધક મુમુક્ષુ સમર્પિત તમામ ભાઈઓ બાઈઓ, અતિ સાવધાનીથી મહારાજની મૂર્તિમાં જોડાજો, ચૂકશો નહીં. એક એક ક્ષણ અબજો ડોલર કરતાં વધારે કિંમતી છે. ભગવાન સંભાળવાનું ચૂક્યો, બીજો ઘાટ કર્યો કે બીજું જોયું કે બીજી વાત કરી, એને બહુ મોટી ખોટ છે. પવિત્ર ઉતાવળી નદીના કિનારે બેસીને આ 8 દિવસ આપણા અતિ અલૌકિક ને ઉત્તમ બને એવી ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પ્રાર્થના કરું છું. મહારાજ આપણને એની મૂર્તિનું ખૂબ સુખ આપે. યુગોના યુગોથી આપણે ભટકીએ છીએ, આદિવ્યાધિને ઉપાધિમાં રજળીએ છીએ, જન્મ મરણને લખ 84માં અનેકવિધ પીડા ભોગવતા આવ્યા છીએ. હું અને મારું એવી રીતે અહમ અને મમતાથી બંધાણેલા, કેટલી ઉપાધિથી, ટેન્શનથી, ત્રાસથી આપણે ઠાક્યા જિંદગી ગદરાવે જઈએ છીએ. ઠીક, આ જિંદગીનું ફળ શું? જેનીમાં મોટા થયા એ મરી ગયા, શું મળ્યું? માટે હે વાલા સંતો હરિભક્તો, આપણને મહારાજ મળે, આપણને શાશ્વત આનંદ મળે, આપણા આત્માનો મોક્ષ થાય, આપણો જીવ ભવાટવીમાંથી ભટકીને ઠાક્યો છે તો હવે પરમેશ્વરને ખોળે, શાંતિથી પોતાની જિંદગી જીવે, ભગવાનને આશરે આપણે નિર્ભીક થઈને અતિ આનંદથી એક એક શ્વાસ લેતા રહીએ અને અંતે મહારાજની સેવામાં અખંડ મૂર્તિમાં જોડાઈ જઈએ. બસ આ કામ કરવું છે. આ આપણા પેટનો આશય છે, આ અંદરની ભાવના છે. ખબરદાર થઈને તમે પણ આવી શુદ્ધ ભાવના કરજો કે હે મહારાજ, તમારી મૂર્તિનો આનંદ જોઈએ છીએ, આપના સ્વરૂપની પરમ શાંતિ મારે જોઈએ છીએ, મારે નાશવંત સુખ નથી જોતું, મારે નાશવંત આ સુખ માટે નથી દુઃખી થવું, કરોડો જન્મ દુઃખી થયો ધન માટે, સ્ત્રી માટે, બાળ બચ્ચા માટે, આ નાશવંત શરીરમાં અહમ મમતા કરીને એના સુખ માટે ક્ષણમાં ટળી જાય એવી આ લોકની આબરૂ અને સત્તા માટે મેં કંઈક અવતારો વેડફા, પણ હવે એક ક્ષણ પણ વેડફવાનો મારી પાસે વખત રહ્યો નથી. જિંદગીની એક એક પળ હે દિનબંધુ દયાળુ તમારા સ્મરણમય થાય, તમારા ચિંતનમય થાય, તમારા ગુણગાનમય થાય, તમારી મૂર્તિમાં મસ્ત રહેવા માટે મારી પળ પળ વીતી જાય, આટલી આપના ચરણમાં મારી પ્રાર્થના છે. સાવધાન રહો, આપણને ભગવાને બહુ કૃપા કરીને ભજન થાય એવો માહોલ આપ્યો છે. માહોલ શબ્દમાં બધું સમાઈ જાય છે. તો આવો અતિ હેતે મહારાજને વળગીએ, મહારાજની માધુરી મૂર્તિને ચૂમવા લાગીએ, મહારાજની દિવ્ય અલૌકિક આકૃતિને આપણા આત્મામાં ભરીને આપણે મસ્ત બની જઈએ, મહારાજની મુખાકૃતિને અતિ હેતથી વહાલ કરીને હૈયે ચાપીએ, મહારાજની દિવ્ય અલૌકિક ભુજાઓને આપણી ભુજાઓમાં લઈને થોડી વાર નાચી લઈએ, અનંત બ્રહ્માંડના સ્વામી સર્વાધાર પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માને આપણો આત્મા હોંપી દઈએ, સર્વાવતારી
આપણા ઈષ્ટદેવ આપણા વહાલા મહારાજમાં જોડાઈ જવા માટે આપણે અહીં ભેગા થયા છીએ. માટે અતિ હેતથી મહારાજની મૂર્તિમાં જોડાજો. આ 19મી શિબિરમાં ભગવાન સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણે મનુષ્ય દેહ ધારણ કરીને જે માનુષી લીલા કરી અને એમાં પોતાનો જે સહજ સ્વભાવ પરમેશ્વરે બતાવ્યો એને પ્રેમાનંદ સ્વામીએ બહુ બારીકાઈથી લખ્યો છે. પરથારામાં મહારાજના સહજ સ્વભાવને લખ્યો છે. એ સહજ સ્વભાવના સુંદર પદો બનાવ્યા જેને આપણે સ્વાભાવિક ચેષ્ટાના પદો કહીને ગોપાલ સ્વામીની આજ્ઞાથી રોજ ગાઈએ છીએ. ચેષ્ટા કર્યા વગર સૂતા નથી. એ જ પ્રેમાનંદ સ્વામીએ એક હરિ સ્વરૂપ ધ્યાન સિદ્ધિના પદો એવા નામથી 30 પદો લખી ચેષ્ટાને એટલો બધો સરસ ઓપ આપ્યો છે કે એનું કોઈ ધ્યાન ધરે તો એને ભગવાનની મૂર્તિ સિદ્ધ થાય. સદગુરુ પ્રેમાનંદ સ્વામીનો એવો અંદરનો આશય છે. એટલા માટે સ્વામીએ આ 30 પદો ધ્યાન સિદ્ધિના પદો નામે લખ્યા છે. એના ઉપર આપણે ભગવાન સ્વામિનારાયણની અદ્ભુત ચેષ્ટાને યાદ કરીને ધ્યાન કરવું છે. તમે બધા સાવધાન થઈને ભગવાનના સ્વરૂપમાં જોડાજો. પ્લીઝ જોડાજો, તો જ ભગવાન રાજી થશે. મનને રખડવા દેશો નહીં. તમે ધ્યાનના એક સુંદર માહોલમાં બેઠા છો. આ પરમાત્માને પામી જવાનો રૂડો અવસર છે. અહીં જો અતિહેતથી અત્યારે ભગવાનમાં દિલ જોડશો તો એનો આગળ બહુ ફાયદો થશે. માટે વાલા ભક્તો, પ્રેમાનંદ સ્વામીના શબ્દો લઈને ભાવના લઈને આપણે ભગવાન સ્વામિનારાયણને સંભાળવા છે. સાવધાન થઈને કીર્તન સહ ધ્યાનમાં જોડાઈએ. કીર્તન સહ ધ્યાનમાં સહજાનંદ ભવ મોચન રૂપ નિધાન કમલ દલ લોચન. ધ્યાન ધરો. રૂપ નિધાન કમલ દલ લોચન વંદુ સહજાનંદ ભવ મોચન વંદુ સહજાનંદ ભવ મોચન વંદુ સહજાનંદ ભવ મોચન રૂપ નિધાન કમલ દલ લોચન રૂપ નિધાન કમલ દલ લોચન વાલો રૂપ નિધાન કમલ દલ લોચન રૂપ નિધાન કમલ દલ લોચન વંદુ સહજાનંદ ભવ મોચન વંદુ સહજાનંદ ભવ મોચન વંદુ ધર્મ કુંભર વર સર્વાવતારીને અંતરમાં ધારીને વંદન કરો. જે સહેજે સહેજે આનંદ દેનારા છે, ભવાટવીમાંથી આપણને છોડાવનારા છે, રૂપની ખાણ છે, કમલદલ જેવા એના અતિ કોમળા મધુર લોચન છે. સ્નેહથી જો આપણી આંખ સાથે આંખ મિલાવે તો હૃદય ધબકારો ચૂકી જાય એવી વેધક દ્રષ્ટિવાળો મારો મહારાજ.
ધર્મ કુંવર ભક્તિનો લાડીલો અને આપણને ભવાટવી માંથી મુકાવીને પોતાના ધામમાં પોતાનો દિવ્ય આનંદ દેવાનો વર આપનાર છે એવું વરદાન એમણે આપ્યું છે. અંતકાળે મારા જનને તેડીને મારી સાનિધ્ય રાખીશ. અનંત કોટી બ્રહ્માંડના નાયક છે એવા મહારાજને હૈયે ધારી હેત કરો, સંભારો, સ્નેહથી અંગો અંગ એમાં જોડાઈ જાઓ. વંદુ ધર્મ કુંવર વરદાયક, વંદુ ધર્મ કુંવર વરદાયક, હો વાલો મારો અખિલ ભુવન ના નાયક, વાલો મારો અખિલ ભુવન ના નાયક, અરે વાલો મારો, ઓ વાલો મારો અખિલ ભુવન ના નાયક, વાલો મારો અખિલ ભુવન નાનાયક. વંદુ હરિ કૃષ્ણ પદ પાવન, વંદુ હરિ કૃષ્ણ પદ પાવન, જન્મ મરણ ના દુઃખ ન સાવન, જન્મ મરણ વંદુ ધર્માત્મજ બહુનામી, વંદુ ધર્માત્મજ બહુનામી, હો નિર્મળ બુદ્ધિ આપો સ્વામી, નિર્મળ બુદ્ધિ આપો સ્વામી, નિર્મળ બુદ્ધિ આપો સ્વામી, નિર્મળ બુદ્ધિ આપો સ્વામી, આપો સ્વામી મને આપો સ્વામી, આપો સ્વામી મને આપો સ્વામી. વંદુ સહજાનંદ ભવ મોચન, વંદુ સહજાનંદ ભવ મોચન, વર્ણવુ નખ શિખ રૂપ તમારું, વર્ણ હે સર્વ કારણ કારણ રૂપ તમારી મૂર્તિ નખચી શિખા પર્યંત વર્ણવું છું, ધ્યાનમાં ધારું છું, રાજી થાજો મારા બાપ, મારા પાપ ટાળજો, સંતાપ ટાળજો અને તમારી અલૌકિક મૂર્તિમાં મારી તમામ ચેતનાને વાળજો સ્વામી, આ મારી પ્રાર્થના સાંભળજો. વંદુ ધર્માત્મજ બહુનામી, વંદુ ધર્માત્મજ બહુનામી, નિર્મળ બુદ્ધિ આપો સ્વામી, નિર્મળ બુદ્ધિ આપો સ્વામી, વર્ણવુ નખ શિખ રૂપ તમારું, વર્ણવુ નખ શિખ રૂપ તમારું, હો વર્ણવુ નખ શિખ રૂપ તમારું, વર્ણવુ નખ શિખ રૂપ તમારું, ઉર્મા આનંદ નું કરનારું, હો ઉર્મા આનંદ નું કરનાર, એ તો ઉર્માનંદનું કરનારું, ઉર્માનંદનું કરનારું, સુંદર મૂર્તિ છે ઘનશ્યામ, સુંદર મૂર્તિ છે ઘનશ્યામ, આહા સુંદર મૂર્તિ આ મનોહર મૂર્તિ છે ઘનશ્યામ, સુંદર મૂર્તિ છે ઘનશ્યામ, રૂપશીલ ગુણ સુખનું ધામ, રૂપશીલ ગુણ સુખનું ધામ, તરુણ પુષ્ટ તન પંકજ નેના, તરુણ પુષ્ટ તન પંકજ નેના, મંજુલ મધુર મનો
પહોંચી કહી વખાણો ગોપીનાથ મૂર્તિ પરમાણુ ગઢપુરમાં બિરાજમાન ગોપીનાથજીની મૂર્તિની જેવડી જ આપની મૂર્તિ અદ્ભુત છે અને સુંદર રૂપ છટા તન માહી સુંદર રૂપ છટા તન માહી મિરકી કોટિક કામ લજાઈ મિરકી કોટિક કામ લજાઈ ચંચલ ચતુર હૃદય લખી રાખો હ ચંચલ ચતુર હૃદય ચંચલ મૂર્તિ હો ચંચલ ચતુર હૃદય લખી રાખો તમને મારા હૃદયમાં કોતરી રાખો લખી રાખો પ્રેમાનંદ કે પ્રાણવારી નાખો પ્રેમાનંદ કે પ્રાણવારી મારા પ્રાણવારી ના મારા પ્રાણવારી ના રસનાયશુ કરુવખાન એક રસનાયશુ કરુવખાન શ્રી ઘનશ્યામ રૂપ રસ ખાન શ્રી ઘનશ્યામ રૂપ રસ ખાન એક રસનાયશુ કરુવખાન એક રસનાયશુ કરુવખાન સુંદર રૂપ અનુપમ શોભે સુંદર રૂપ અનુપમ શોભે જોતા હરિજનના મન લોભે જોતા હરિજનના મન લોભે ચિતવની ચલની મધુરી મુખવાણી ચિતવની ચલની મધુરી મુખવાણી આહા ચિતવની ચલની મધુરી મુખવાણી ચિતવની ચલની મધુરી મુખવાણી હો નર નારીના ચિત લે તાણી નર નારીના ચિત લે તાણી હો નર નારી સુંદર હસીતા વદન સુખકારી સુંદર હસીતા વદન સુખકારી અને કરના લટકા પર જાઉવારી કરના લટકા પર જાઉવારી સુંદર મૂર્તિ નાગર નટકી સુંદર મૂર્તિ નાગર નટ અરે જોતા ચિત્ત ચડે રંગ ચટકી જોતા ચિત્ત ચડે રંગ ચટકી જોતા ચિત્તે ચડે રંગ ચટકી જોતા ચિત્તે ચડે રંગ ચટકી નખશિખ અંગ અતિ રસ રૂપા નખશિખરો નખશિખ અંગ અતિ રસ રૂપ નખશિખ અંગ અતિ રસ રૂપ હો ઉપમા શિખો અતિ અનુપ ઉપમા શિખો અતિ અનુપ ઉપમા શિખો અતિ અનુપ
અનુપા ઉપમાશી કહું અતિ અનુપા કર ચરણાદિક અંગ છે કેવા કર ચરણાદિક અંગ છે કેવા સામુદ્રિકમાં કહ્યા છે તેવા સામુદ્રિક શાસ્ત્રમાં જેવા કહ્યા છે એવા એક એક અંગો છે સરળ સ્વભાવ સૌમ્ય ગુણ સિંધુ સરળ સ્વભાવ સૌમ્ય ગુણ સિંધુ તેજ પ્રતાપ ઓજ છબી ઇન્દુ તેજ પ્રતાપ ઓજ છબી ઇન્દુ બુદ્ધિ વિશાલ પ્રાક્રમ અતિ ભારે હો બુદ્ધિ વિશાલ પ્રાક્રમ અતિ ભારી ધીર ગંભીર ઉદાર મોરારી ધીર ગંભીર ઉદાર મોરારી ત્યાગ જ્ઞાન તપ મૂર્તિ સ્વામી ત્યાગ જ્ઞાન તપ મૂર્તિ સ્વામી પ્રેમાનંદ ને ઉરે રહો બહુ નામી પ્રેમાનંદ ને ઉરે રહો બહુ નામી રહો બહુ નામી રહો બહુ નામી સ્વાભાવિક પ્રકૃતિ કહીએ સહજ સ્વભાવ મારા વાલાની સહજ સ્વાભાવિક પ્રકૃતિ કહું છું ગાતા સુનતા અતિ સુખ લહીએ ગાતા સુનતા અતિ સુખ લહીએ સહજ પ્રકૃતિ શ્રી ધર્મ કુંવરની સહજ પ્રકૃતિ શ્રી ધર્મ કુંવરની હરિજનનું મન અતિ વશ કરની હરિજનનું મન અતિ વશ કરની ભગવાન સ્વામિનારાયણની સહજ સ્વાભાવિક જે ક્રિયાઓ હતી એ હરિભગતનું મન વશ કરનારી હતી એ સામાન્ય નહોતી એ એક મોટો ઐશ્વર્ય પ્રતાપ હતો એમાં લાખો નરનારીઓ મોહ પામીને ભગવાન સ્વામિનારાયણની દિવ્ય મૂર્તિમાં ડૂબી જતા હતા લાગે તો એક મનુષ્ય સ્વાભાવિક બગાહું ખાતો હોય શીખ ખાતો હોય કે સ્વાભાવિક હાલતા ચાલતા જે કાંઈ અંગની ચેષ્ટા કે ચંચળતા કે ક્રિયાઓ ઓટોમેટિક થતી હોય એ વ્યક્તિને પણ ખબર ન હોય એવી જે સહજ ક્રિયાઓ પરંતુ પરમાત્મા સર્વાવતારી અલૌકિક મૂર્તિ સર્વ કારણ એવા મહારાજની આ ક્રિયાઓ આનું ધ્યાન ધરે એના કોટી જન્મના પાપ પડી જાય માટે આ ચેષ્ટા પ્રેમાનંદ સ્વામીએ અનેક રીતે અનેક રાગમાં અનેક વાર હિન્દીમાં ગુજરાતીમાં ખૂબ લખી ગાય અને માણી છે અને આપણા માટે એ બધો સ્વાદ સ્વામી મૂકતા ગયા છે આવો મહારાજની ચેષ્ટાનું ધ્યાન કરીએ હરો નર વિગ્રહ ભવ ભય હારી હરો નર વિગ્રહ ભવ ભય હારી કર ચરિત્ર અતિ મંગલકારી કર ચરિત્ર અતિ મંગલકારી ચરિત્ર કરે અતિ મંગલકારી ચરિત્ર કરે અતિ મંગલકારી નિત્ય સ્વાભાવિક ચેષ્ટા ગાઉં નિત્ય સ્વાભાવિક ચેષ્ટા ગાઉં હરિજન ને મન હેત ઉપજાવો હરિજન ને મન હેત ઉપજાવો
પ્રેમાનંદ સ્વામીના હૃદયનો આ આશય છે, ઉમળકો છે, ઉમંગ છે, હું મહારાજની ચેષ્ટા ગાઉં છું. આ ચેષ્ટાને સાંભળનારા હરિભગતના હૃદયમાં હું ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેનો હેત સાગર હિલોળે ચડાવ, ભગવાનમાં જોડી દઉં, ભગવાનમાં પ્રીતિ કરાવી દઉં, એટલા માટે આ ચેષ્ટા લખો. આપણે પણ આ શિબિરમાં એટલા માટે જ ચેષ્ટા ગાઈએ છીએ, તાકે આપણને ભગવાનના સ્વરૂપમાં હેત ઉપજે. એક થોડુંક પણ ભગવાનના સ્વરૂપમાં હેત વધે તો માનજો બ્રહ્માંડ જેટલું સોનું કમાઈ જાય, એટલો મોટો આ લાભ છે. માટે હેત કરો. શ્રી મહારાજ ને મનીચ રાખી, પાછલી ચાર ઘડી રાત રહે બાકી, પાછલી ચાર ઘડી રાત રહે બાકી, પાછલી ચાર ઘડી રાત રહે બાકી, પાછલી ચાર ઘડી રાત રહે બાકી. ત્યારે ઉઠી દાતણ કરે સુરરાય, ત્યારે ઉઠી દાતણ કરાય, ત્યારે દાતણ કરે સુરરાય, ત્યારે ઉઠી દાતણ કરે સુરરાય. એવો સહજ સ્વભાવ સદાય, એવો સહજ સ્વભાવ સદાય, મુખડું લોય રૂમાલે સ્વામી, મુખડું લોય રૂમાલે સ્વામી, પછી નાવા પધારે હરિ બહુ નામી, નાવા પધારે હરિ બહુ નામી. મહારાજને કાયમની આ ટેવ, રાત્રિ ચાર ઘડી બાકી હોય ત્યારે ઉઠી જતા અને પછી ભગવાન શ્રી હરિ દાતણ કરતા અને પછી મહારાજ નાવા પધારતા. નિજ કર કળશ લઈ જળ ઢોળે, નિજ કર કળશ લઈ જળ ઢોળે, સેવક જન તે ચરણ ને છોળે, સેવક જન સેવકો મહારાજના અંગો ચોળે છે. મૂળજી બ્રહ્મચારી રૂઢી રીતે નાહી ને નાથ, રૂઢી રીતે નાહી ને નાથ, ઓરુ વસ્ત્ર લઈ નિજ હાથ, ઓરુ વસ્ત્ર લઈ નિજ હાથ, સારી પેઠે શરીર ને લુવે, સારી પેઠે શરીર ને લુવે, ઓ પ્રેમાનંદ કહે જન સહુ જુવે, પ્રેમાનંદ કહે જન સહુ જુવે, જન સહ જુએ, 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 સારી પેઠે શરીર ને લુએ. આવી ટેવ હતી મહારાજ, શરીર ને લુએ, શરીર ને લુએ, શરીર ને લુએ. સ્નાન કરીને ઉભા થયા, ધ્યાન કરો, વસ્ત્ર પહેરેલું લઈ સુખધામ, વસ્ત્ર જે ધોતિયું પહેર્યું છે એને સુખધામ, બે સાથળ વચ્ચે ભેળું કરીને, બે સાથળ વચ્ચે ભેળું કરીને, નીચો વી પગલું એ ફરીને, પછી બીજું ધોયેલ સૂક્ષ્મ ઘાટું, પછી બીજું
ધોયેલ સૂક્ષ્મ ગાંઠો શ્વેત વસ્ત્ર નહીં જૂનું ફાટ્યું શ્વેત વસ્ત્ર નહીં જૂનું ફાટ્યું પહેરે સારી પેઠે તાણી તેને ધોતિયું પહેરે છે મહારાજ શ્વેત વસ્ત્ર પર રુચિ બહુ જેને મહારાજને ધોતિયું ઢીલું પહેરવું ગમતું નહીં ખેંચી તાણીને બરાબર પહેરતા ઓ એવા શ્રી સહજાનંદ મહારાજ એવા શ્રી સહજાનંદ મહારાજ ભક્ત વસલ હરિ ગરીબ નિવાજ ભક્ત વસલ હરિ ગરીબ નિવાજ એવા શ્રી સહજાનંદ મહારાજ એવા શ્રી સહજાનંદ મહારાજ ભક્ત વસલ હરિ ગરીબ નિવાજ ભક્ત વસલ હરિ ગરીબ નિવાજ વાલો ગરીબ નિવાજ વાલો ગરીબ નિવાજ પછી બીજું ધોયેલું સૂક્ષ્મ શ્વેત પછી બીજું ધોયેલું સૂક્ષ્મ શ્વેત વસ્ત્ર ઓઢીને વિશ્વ નિકેત ચાખડિયું પહેરીને ચટકતી ચાખડિયું પહેરીને ચટકતી જમવા પધારે ચાલ લટકતી જમવા પધારે ચાલ લટકતી પવિત્ર આસન જમવાનું સારું પવિત્ર આસન જમવાનું સારું ત્યાં જઈ બેસે અભય ઉદારું અભય ઉદારું જમવા બેસે હરિતે વારે જમવા બેસે હરિતે વારે વસ્ત્ર ઓઢે છે કાનથી બારે વસ્ત્ર કાન ઉઘાડા રાખી વસ્ત્ર ઓઢે માથે બારે કાન ઉઘાડા રાખે છે સ્વામી ગાડા રાખે જમતા પ્રેમાનંદને ઉરતી ગમતા પ્રેમાનંદને ઉરતી ગમતા કાન ઉઘાડા રાખે જમતા કાન ઉઘાડા રાખે જમતા કાન ઉઘાડા રાખે જમતા કાન ઉઘાડા રાખે જમતા પ્રેમાનંદને ઉરતી ગમતા પ્રેમાનંદને ઉરતી પ્રેમાનંદને ઉર અતિ ગમતા પ્રેમાનંદને ઉર અતિ ગમતા કાન ઉઘાડા વાલો રાખે છે જમતા જમતા કાન ઉઘાડા રાખે છે જમતા પ્રેમાનંદને અતિ ઉર ગમતા પ્રેમાનંદને અતિ ઉર ગમતા અતિ ઉર ગમતા પ્રેમાનંદ સ્વામી નજરે જોઈને અહેવાલ રજૂ કરે છે મહારાજ કેમ થાળ જમતા જમવા બેસે ત્યારે વન માળી જમવા બેસે ત્યારે વન માળી લાભા
પગની પલાઠી વાળી ડાબા પગની પલાઠી વાળી તે પરમેલી ડાબા હાથની હથેળી તે પરમેલી ડાબા હાથની હથેળી હાસ્ય વિનોદ કરી કરતા કેલી હાસ્ય વિનોદ હરી કરતા કેલી હાસ્ય વિનોદ હરી કરતા કેલી હાસ્ય વિનોદ હરી કરતા કેલી ઓ હાસ્ય વિનોદ હરી કરતા કેલી હાસ્ય વિનોદ હરી કરતા કેલી જમણો પગ ઉભો રાખી નાથ જમણો પગ ઉભો રાખી નાથ તે પરમેલી જમણો હાથ તે પરમેલી જમણો હાથ પ્રથમ લે છે હરી નાનો ગ્રાસ પ્રથમ પહેલા નાનો પડ્યો નાનો ગ્રાસ જમતા શોભે ભક્ત નિવાસ જમતા શોભે ભક્ત નિવાસ એમ જમે છે દેવ ના દેવ એમ જમે છે દેવ ના દેવ અને વારે વારે પાણી પીધા ની ટેવ વારે વારે પાણી પીધા ની ટેવ જમતા જણ સજમ્યાની સારી જમતા જણ સજમ્યાની સારી સુંદર સ્વાદ જણાય ભારી કોઈ વાનગી સરસ જણાય ભારી સુંદર અને સ્વાદ કોઈ વાનગી દેખાવમાં સુંદર અને વળી સ્વાદુ જણાય તો પાસે બેઠેલા ભક્તોને પહેલા આવે પછી જમે આવો ભક્ત વસલ મહારાજ નહીં મળે તમે બધા ઘેર ઘેરથી જે વાનગીઓ લાવ્યા છો એમાં સુંદરતાએ ઘણી નિર્માણ કરી છે અને સ્વાદનો તો એ ઢગલો છે બેસતા વર્ષને દિવસે કુંડલાધીશ ભગવાન સર્વાવતારી સ્વામિનારાયણ તમારી બધાની વાનગી જમશે અને તમને અઢળક પુણ્ય આપશે તે આપી મોટા સાધુ હરિજનને તે આપી મોટા સાધુ હરિજનને પછી પોતે જમે હરિતે અન્નને પછી પોતે જમે હરિતે અન્નને જમતા ઓડકાર ખાય બહુ નામી જમતા ઓડકાર ખાય બહુ નામી પેટ ઉપર હાથ ફેરવે સ્વામી પેટ ઉપર હાથ ફેરવે સ્વામી ક્યારેક તો હરિ જમતા જમતા ક્યારેક તો હરિ જમતા જમતા સાધુ હરિજન હોય મન ગમતા સાધુ હરિજન હોય મન ગમતા તે પર પ્રસન્ન થઈને દયાળ તે પર પ્રસન્ન થઈને દયાળ આપે પ્રેમાનંદ કે પ્રસાદી નો થાળ 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 પ્રસાદી નો થાળ પ્રસાદી નો થાળ જગવંત તૃપ્ત થયા જગવંત ત્યારે ચડુ કરાવે વરણી મુકુંદ ચડુ કરાવે મુકુંદ ચાલુ કર
કરતા હરી રૂપ નિધાની ચડુ કરતા હરી રૂપ નિધાની દાંત ખોતરે સળી લઈને રૂપાની દાંત ખોતરે સળી લઈને રૂપાની પ્રથમ હરી બે કરને ધુવે પ્રથમ હરી બે કરને ધુવે કોગળા કરી પછી મુખને લુવે કોગળા કરી પછી મુખને લુવે મુખવાસ લઈને પ્રાણ આધાર મુખવાસ લઈને પ્રાણ આધાર પછી સાધુને પીરસવા થાય તૈયાર સાધુને પીરસવા થાય તૈયાર ડાબે ખભે હરી કેસને આણી ડાબે ખભે હરી કેસને આણી કેડ સંગાથે બાંધે તાણી કેડ સંગાથે બાંધે તાણી હાર તોરા ગજરા હરી પહેરી હાર તોરા ગજરા હરી પહેરી હો લહેર ખડા થઈને રંગ લહેરી લહેર ખડા થઈને રંગ લહેરી વાહ વાહ પ્રેમ સહિત વાલ પ્રેમ સહિત પીરસે ઘનશ્યામ પ્રેમ સહિત પીરસે લાડુ જલેબી લઈ લય નામ લાડુ જલેબી લઈ લઈ નામ અરે લાડુ લ્યો જલેબી લ્યો એમ લઈ નામ લાડુ જલેબી લઈ લઈ નામ સહુને પીરસે રહે હરી જારે સહુને પીરસે રહે હરી જારે સહુને પીરસી રહે હરી જારે સહુને પીરસી રહે હરી જારે જમો મહારાજ મુખથી ઉચ્ચારે જમો મહારાજ એમ મુખથી ઉચ્ચારે જમો મહારાજ એમ મુખથી ઉચ્ચારે જમો મહારાજ એમ મુખથી ઉચ્ચારે અરે પંગતમાં વારંવાર ભય પંગતમાં વારંવાર પીરસે સંતને ધર્મ કુમાર પીરસે સંતને ધર્મ કુમાર હરિજન સંતને પીરસવા સારું હરિજન સંતને પીરસવા સારું પ્રેમાનંદ કહે ઘણા પ્રસન્ન ઉદારું પ્રેમાનંદ કહે ઘણા પ્રસન્ન ઉદારું પ્રસન્ન ઉદારું પ્રસન્ન ઉદારું પ્રસન્ન ઉદારું પ્રસન્ન ઉદારું પીરસવાનો મહારાજને એટલો બધો આનંદ આવતો પ્રસન્ન અને ઉદાર આવા મહારાજને લાખો લાખો નમસ્કાર સહજાનંદ સ્વામી મહારાજ જય